ऑल इंडिया स्टूडेंट एसोसिएशन ICAR भारतीय कृषि अनुसंधान परिषद અને આસામ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા યોજાયેલ ત્રીજા યુથ કન્વેન્શનની અંદર બેસ્ટ વિષય તરીકે મને અને બેસ્ટ ડીએસડબલ્યુ તરીકે શ્રી પી પટેલ બંનેને જે હિતરસનો એવોર્ડથી નવાજવામાં આવ્યો. આપ સર્વે જાણો છો એમ કે દેશની અંદર 75 કૃષિ યુનિવર્સિટીઓ છે અને સ્ટુડન્ટ એસોસિએશન બહુ માન્ય એસોસિએશન છે, જેમાં એની જ્યુરી જેની અંદર પદ્મશ્રી ડૉક્ટર આરબી સિંહ જે સેન્ટ્રલ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના એક ચાન્સેલર તરીકે કાર્ય કરી રહ્યા છે, એમના અધ્યક્ષતાની અંદર બધા નોમિનેશન ચકાસવામાં આવી અને પછીથી એમના એવોર્ડ બંનેને આપવામાં આવ્યા છે. આવા બીજો એવોર્ડ વીસી તરીકેનો બેસ્ટ વીસી તરીકેનો રાયપુર એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ઇન્દિરા ગાંધી કૃષિ વિશ્વવિદ્યાલય રાયપુરના ડૉક્ટર એસ કે પાટીલને પણ આપ્યો હતો. આમ બે વેસ્ટ ચાન્સેલરોને એવોર્ડ આપેલા હતા. બેસ્ટ ડીએસડબલ્યુ તરીકેનો એવોર્ડ એ ડૉક્ટર પી વી પટેલને આપવામાં આવ્યો છે. એ બધો જ અમને જે આ જૂનાગઢ માટે કૃષિ યુનિવર્સિટી માટે ખૂબ જ આનંદનો અને ગૌરવનો વિષય છે કે કોઈપણ આવા એવોર્ડ વખતે એક સાથે યુનિવર્સિટીને બે એવોર્ડ ક્યારેય મળ્યા નથી. આ બંને એવોર્ડ એ યુનિવર્સિટીને મળેલ છે અને બધા જ મારા અહીંના જે એસોસિએશનો છે એ બધાએ નક્કી કરી અને એમને સન્માનવાનો કાર્યક્રમ રાખ્યો હતો. આ કાર્યક્રમની અંદર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતેના વિવિધ મંડળો દ્વારા સ્ટાફ અને બધા સ્ટાફ દ્વારા અને વિદ્યાર્થી દ્વારા આ સન્માન કાર્યક્રમ રાખેલો હતો અને એમના પણ આભારી છીએ. અને આ એવોર્ડ અમે મારા સર્વે સ્ટાફ મિત્રોને અમે અર્પણ કરીએ છીએ, વિદ્યાર્થીઓને અર્પણ કરીએ છીએ. આજનો દિવસ ખૂબ ગૌરવવંતો દિવસ છે. અમારા પારમ આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર પાઠક સાહેબને બેસ્ટ વાઇસ ચાન્સેલરનો અને મને બેસ્ટ ડીએસડબલ્યુનો એવોર્ડ ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ એગ્રીકલ્ચર એસોસિએશન ICAR અને આસામ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા 23 ફેબ્રુઆરીના રોજ ત્યાંના આદરણીય મુખ્યમંત્રી શ્રી સોનવાલ સાહેબના હસ્તે આપવામાં આવ્યું. આ પ્રસંગે 76 યુનિવર્સિટીના અધિકારીઓ, વિદ્યાર્થીઓ, પદાધિકારીઓ, રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. માન્ય કુલપતિ સાહેબની કામગીરી અને એમની યશસ્વી આ 3 વર્ષની કામગીરીને ધ્યાને રાખી આ એવોર્ડ એમને એનાયત કરવામાં આવ્યો. જ્યારે આપણી જૂનાગઢ કૃષિની અંદર વિદ્યાર્થીઓની જે વિવિધ પ્રવૃત્તિઓ આપણે સ્પોર્ટ્સ, કલ્ચર, એડવેન્ચર, ટ્રેનિંગ, ટ્રેકિંગ વગેરે પ્રવૃત્તિઓ કરીએ છીએ એ રાષ્ટ્રીય લેવલે નામના પામેલ છે અને એમાં આપ સૌ મીડિયાના ભાઈઓએ ખૂબ સહકાર આપ્યો છે, જેને કારણે આ યુનિવર્સિટીની નામના આજે દેશ લેવલે છે. અને આ બંને એવોર્ડો એક જ સાથે એક યુનિવર્સિટીમાં ફક્ત આપણી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીને જ મળેલ છે. એ માટે આજે જે તમામ મંડળોએ અને તમામ અધિકારીઓએ અમને બંનેને સન્માનિત કર્યા એનાથી અમે ખૂબ અભિભાવિત થયા છીએ અને અમારી જવાબદારીમાં એમાં વધારો થયો છે. આદરણીય કુલપતિ શ્રી ડૉક્ટર પાઠક સાહેબના વડપણ નીચે હજી પણ આ યુનિવર્સિટી ખૂબ નામના પામે એવી અમે સૌને અપેક્ષાઓ, આશાઓ અને એ માટે અમે કટિબદ્ધ છીએ.